અભ્યાસ છોડીને રાષ્ટ્રીય કેળવણી માટે અમદાવાદમાં બાપુએ સ્થાપેલી વિદ્યાપીઠમાં જોડાયા નાગપુર ઝંડા સત્યાગ્રહ દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો કેદમાંથી છૂટ્યા પછી અછૂત બાળકોને નવડાવીને સ્વચ્છતાના સંસ્કાર આપવામાં અને દરિદ્ર નારાયણની આરાધના માટે હરિજન સેવાનું કામ કરવામાં તેણે પોતાનો શ્રેય અને પ્રેય માન્યો હરિજન સેવાર્થે ગુજરાતને ગામડે ગામડે ઘૂમતા તેમને અનેક પ્રકારના ખાટા મીઠા અનુભવ પણ થતા છતાં જીવનના અંત સુધી પોતાના ધ્યેયને વળગી રહ્યા સ્વરાજ્યના એક સૈનિક તરીકે એક સમાજના છેવાડે પડેલાની નિસ્પ્રુહ ભાવે નિરંતર સેવા કરતા રહ્યા એમ કરતા કોઈ પદની કે સત્તાની આકાંક્ષા તેમણે રાખી ન હતી તેમની સેવાઓની કદર રૂપે ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હંમેશા પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેનાર ભાઈએ લાંબી સફર માટે કારણ જિંદગીમાં તો એક પણ રવિવાર એમણે ભોગવ્યો ન હતો તારીખ બાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ રવિવારના દિવસે હૃદય રોગનો હુમલો આવતા એમનું પંખેરું ઉડી ગયું